એ લોકોએ સંશોધન કર્યું કે જે સ્ત્રી ઘરમાં હાઉસવાઇફ તરીકે હોય, એટલે કે મોડર્ન શબ્દમાં એને કહેવાય ફૂલ ટાઈમ હાઉસ મેકર હોય, એને કદાચ પગાર આપવાનો થાય તો પગાર કેટલો મળે એનું એનાલિસિસ થયું. તમારા બધાની આંખો ખુલી જશે. હા, તમારું જે ગર્વ છે ને, અભિમાન, કે મારા 40,000 ને મારા 60,000 ઉપર ઘર ચાલે છે. ફૂલ ટાઈમ હાઉસ વાઇફ એટલે કે ફૂલ ટાઈમ હાઉસ મેકર, એને પગાર આપવાનો થાય માસિક તો એને પગાર કેટલો, વાર્ષિક પગાર આપવાનો થાય તો વાર્ષિક પગાર કેટલો. બહુ સરસ એનાલિસિસ કર્યું કે સ્ત્રીઓ કઈ કઈ જોબ કરે છે. નર્સની કરે છે, ટીચરની કરે છે, પ્રિન્સિપાલની કરે છે, હવે તો એમએનસીના સીઈઓ તરીકે પણ કરે છે. તો એ લોકો કેટલો ટાઈમ આપે છે, કેટલી એનર્જી આપે છે, કેટલા સ્પેક્ટ્રમ ઉપર કામ કરે છે, કેવા લોકો સાથે કામ કરે છે, કઈ રેન્જના લોકો સાથે કામ કરે છે, એ બધું એનાલિસિસ કર્યું. તો હાઉસ વાઇફને કયા સ્પેક્ટ્રમ ઉપર કામ કરવાનું થાય છે, તો કે ઘરમાં નોકર સાથે ડીલિંગ કરવાનું, ડ્રાઈવર સાથે ડીલિંગ કરવાનું, સંતાનોને પણ પ્રેમ આપવાનો, એને પણ ટિફિન બનાવી આપવાનું, એના પતિ સવારે 8 વાગે જોબ પર જાય તો એનું પણ ટિફિન બનાવી આપવાનું, વૃદ્ધ માતા પિતા એટલે કે સાસુ સસરા ઘરમાં હોય તો એના દવા દારૂ ખાવા પીવાના ટાઈમ સાચવવાના, દરેકના કપડાં ઇસ્ત્રી થઈ ગયું ધોવાઈ ગયું એ બધું એને સાચવવાનું. વેરાયટી ઓફ વર્ક છે. તમારે જોબ પર આટલી બધી વેરાયટી નથી. હા, બીજું, વેરાયટી ઓફ પીપલ સાથે કામ કરવાનું છે. ક્લાસ 4 થી ક્લાસ 1 બધા સાથે કામ કરવાનું હોય છે હાઉસવાઈફને. તમારે બધા સાથે કામ નથી કરવાનું, ફૂલ રેન્જ સાથે. salary.com ઉપર તમે વાંચજો, બોસ્ટનની આ રિસર્ચ એનાલિસિસ વિંગે નક્કી કર્યું કે ઇફ અ ફૂલ ટાઈમ હાઉસ મેકર, જે ઘરમાં પત્ની છે, જે ફૂલ ટાઈમ ઘરમાં રહીને સાચવે છે ઘરને, ઘરના સંબંધોને, એને પગાર આપવાનો થાય તો વર્ષે 117,000 $1,17,000 નો એનો વાર્ષિક પગાર થાય. તમારા મેઘમણીમાંથી એક પણ વ્યક્તિ આ લેવલના પગારદાર વાળી નહીં હોય. 1,17,000 નો પગાર એટલે 1 કરોડ રૂપિયાનો પગાર થયો વર્ષે. લગભગ કોઈ નહીં હોય 1 કરોડ નો પગાર ધરાવતી વ્યક્તિ. પણ તમે અહીંયા જેટલા બેઠા છો ને, તમારા ધર્મ પત્નીને 1 કરોડ નો પગારનું કામ કરે છે, એટલે વધારે રિસ્પેક્ટ રાખજો. શી ઇઝ ડુઈંગ અ 1 કરોડ રૂપી એન્યુઅલ જોબ. I say.